મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શુભ સવાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો કે નહીં? આઈ હોપ તમે બધા મજામાં હશો. ઓકે, હવે સવારના તમે બધા દૂધ તો પીવો જ છો, હે ને? પીવો છો કે નથી પીતા? પીવો છો ને? યસ. તો દૂધની સાથે આજે હું તમને ફ્રૂટ્સનું એટલે કે ફળોનું મહત્ત્વ જણાવીશ, બરાબર? ફળોનું મહત્ત્વ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં એ હું તમને આજે જણાવીશ, બરાબર? ચલો, આપણે અત્યાર સુધી શું ભણી ગયા? બોલો બોલો. ઓરલમાં ઘણું બધું ભણી ગયા ને, કોમ્પો ભણ્યા બે, મારો પરિચય અને ગાય, પછી બે ઉખાણા ભણ્યા, હે ને? ટીક ટીક કરતી દોડું અને ઘડિયાળવાળું અને પછી પોપટવાળું, બરાબર? બે ઉખાણા ભણ્યા. હવે એ પછી આપણે શરીરના અંગોના નામ ભણ્યા, આજે આપણે ફળોના નામ મતલબ ફ્રૂટ્સના નામ ભણવાના છે, બરાબર? અને ફ્રૂટ્સના નામ એટલા માટે જરૂરી છે કે અત્યાર સુધી આપણે બધા એને અંગ્રેજીમાં જ ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં જ આપણે એને રિકગ્નાઇઝ કરીએ છીએ, ઓળખીએ છીએ કે ધીસ ઇઝ અ માંગો, ધીસ ઇઝ અ એપલ, ધીસ ઇઝ અ બનાના. તમારા પેરેન્ટ્સ પણ એવું જ કહેતા હશે, હે ને, કે ભાઈ બેટા આને સફરજન ન કહેવાય, આને એપલ કહેવાય, બેટા આને કેળું ન કહેવાય, આને બનાના કહેવાય. કેમ? તો કે મારે તો મારું બેબીને અંગ્રેજી મીડિયમમાં મૂકવાનું છે. બટ એવું જરૂરી નથી કે અંગ્રેજી મીડિયમના સ્ટુડન્ટ્સને ગુજરાતી નામ ના આવડે. એસા કુછ જરૂરી નહીં કે ઇંગ્લિશ મીડિયમ કે બચ્ચે ગુજરાતી નેમ નહીં પઢ સકતે હૈ. સો આજ હમ વહી કરને વાલે હૈ, હમ યહી દિખા દેંગે કે હમ ભલે ઇંગ્લિશ મીડિયમ કે સ્ટુડન્ટ હૈ, હમ ભી અચ્છે સે ગુજરાતી નેમ જાન સકતે હૈ, ચાહે વો ફ્રૂટ્સ કે નેમ હો, ચાહે પાર્ટ્સ ઓફ બોડી કે નેમ હો, ચાહે વેજીટેબલ્સ કે નેમ હો, તો હમ લોગ ભી યે લર્ન કર સકતે હૈ, હૈ ના? તો આજ હમ યે સીખેંગે, રાઈટ? ઓર ઉસકી ક્યા ઇમ્પોર્ટન્સ હૈ વો ભી મેં આપ લોગો કો સિખાઉંગી. સો લેટ્સ સ્ટાર્ટ. વન સેકન્ડ. ઓકે, સો હમ જો દેખ રહે હૈ ઉસમે જો પહેલા પિક્ચર હૈ, વાવ, this one is the, what is this red, looking very pretty. kya hai ye? yummy dikh raha hai mujhe to. apple hai na, hum english mein usko kya kehte hain? apple, apple. apple jab hum nursery mein aate hain to hame sabse pehle yahi sikhaya jata hai. a for apple kya sikhaya jata hai hame? ए फॉर एप्पल सिखाया जाता है ना बच्चों? तो एप्पल को हम गुजराती में क्या कहेंगे? एप्पल को हम कहेंगे सफरजन. क्या कहेंगे? सफरजन. क्या कहेंगे बच्चों हम गुजराती में उसको? सफरजन. सफरजन. आज ये स छे આપણો સસલાનો છે, ફ ફટાકડાનો, ર રમકડાનો, જ જમરૂખનો ને ન નગારાનો. ઓકે, તો આપણે આની અંદર ર અને સ બે જ શીખવાના બાકી છે. બાકી ફ, જ ને ન તો આપણે શીખી ગયા છે. તો સ ફ ર જ ન, સફરજન. સફરજન મીન્સ એપલ, હે ને? और उसे हिंदी में कहते हैं सेब. उसे हिंदी में कहते हैं सेब, है ना? अब एप्पल जो है वो हमें विटामिन ए देता है, उससे हमें आयरन भी मिलता है. जब हम बीमार हो जाते हैं ना तो काफ़ी सारे डिसीजेज जिसमें डॉक्टर हमें कहते हैं कि आप एप्पल जूस पिए, एप्पल जूस में बहुत सारा आयरन है ना? तो वो आपको आयरन और विटामिन ए आपकी बॉडी का कम कर देता है और आपको जल्दी से इम्यूनिटी पावर देता है, यानी रोग प्रतिकारक शक्ति आपे छे अपने. अने ए रोग प्रतिकारक शक्ति थी आपणे एटलू सरस रीतना साजा थई जाइए छे, एटला सरस रीतना साजा थई जाइए छे कि आपणो जे रोग छे, डिसीज छे,
ફટાફટ ફટાફટ ભાગી જાય છે, હે ને, મજા આવી જાય પછી, રાઈટ? તો આ છે આપણું સફરજન. ચલો તો આપણે બીજું ફ્રૂટ જોઈશું, માલ્ટા. ધીસ ઇઝ ધ માલ્ટા. ધીસ ઇઝ ધ માલ્ટા. માલ્ટા મીન્સ એક એ રીતનું ફ્રૂટ આવે છે, રસીલું ફ્રૂટ. એની અંદરથી જ્યુસ બને છે, બરાબર? અને મોસંબી જેવું હોય છે માલ્ટા, રાઈટ? માલ્ટા જે હોય છે એ મોસંબી જેવું હોય છે, એ જ્યુસી ફ્રૂટ છે. એમાં વિટામિન સી ખૂબ જ હોય છે, ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે, બરાબર? ધેન આવે છે, વાવ, તમારા બધાની ફેવરેટ શું છે, જલ્દીથી બોલો તો. યસ, ઇંગ્લિશ નેમ તો બધાને આવડે છે, મેમ ધીસ ઇઝ મેંગો, ધીસ ઇઝ મેંગો, હે ને? તો આજે આપણે એને ગુજરાતીમાં શું કહેવાય, કેરી. પપ્પાને કહીએ ને, પપ્પા કેરી લાવો ને પ્લીઝ, સમર વેકેશન આવે તો આપણા પપ્પાને શું કહીએ, પપ્પા કેરી લાવજો ને, પપ્પા કેરી લાવજો ને, મને આજે કેરીનો રસ પી ખાવો છે, હે ને? બધા બાળકોને કેરી તો ખૂબ જ ગમે. અચ્છા, કેરીનો રંગ કેવો હોય? યસ, કેરીનો રંગ પીળો હોય. અને કાચી કેરીનો રંગ કેવો હોય? તો કાચી કેરી બહારથી ગ્રીન એટલે લીલા કલરની હોય અને અંદરથી વ્હાઈટ ક્રીમ કલરની હોય. પાકી કેરી જે હોય, અને પાકી કેરી હોય એકદમ સ્વીટ હોય, ટેસ્ટી હોય, મજા આવી જાય એનો રસ પીવાની, હે ને? અને જે ખાટી કેરી હોય, કાચી કરી કેરી, એની અંદરથી અથાણું બને, હે ને? અથાણું બને, એનું સલાડ બને, એની સબ્જી બને, કેટલી બધી આઇટમ્સ બને, હે ને? એનો ચુંદો બને, પછી એને ઘણી સબ્જીની અંદર કટ કરી નખાય, એના આંબોળિયા બને, અને એ પણ વિટામિન સી ભરપૂર પ્રમાણમાં આપે છે. તો કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરીને શું કહેવાય છે? ફળોનો રાજા કહેવાય છે. એન્ડ કેરી આપણું નેશનલ ફ્રૂટ પણ છે, બરાબર? આપણે શીખી ગયા છે ને આપણા નેશનલ સિમ્બોલ્સ, એટલે તિરંગા આપણું નેશનલ ફ્લેગ છે, બરાબર? એવી રીતના કેરી આપણું નેશનલ ફ્રૂટ છે, અને કેરીને ફળોનો રાજા કહેવાય છે, બરાબર? પછી આવે છે, ઓ, ધીસ ઇઝ પાઇન એપલ. ધીસ ઇઝ નોટ એપલ, ધીસ ઇઝ પાઇન એપલ. પાઇન એપલ મીન્સ અનાનસ. પાઇન એપલ મીન્સ અનાનસ. તો પાઇન એપલ કેમ કહેવાય છે? કારણ કે એની ઉપર છોટા 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 કાંટા જેવું હોય છે. જુઓ, તમે અહીંયા જોઈ શકશો, બરાબર? આ જે બ્લેક બ્લેક ડોટ્સ જેવું દેખાય છે, નાના 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 કાંટા હોય છે. એ કાંટાનો શેપ કેવો હોય છે? આમ હોય છે, હે ને? આ શેપ હોય ને આમ, અણીદાર, રાઈટ? તો અણીદાર શેપ, યાની કે પાઇન શેપ, ઊંચો ઊંચો અને પાઇન જેવો, આમ પાઇન ટ્રી કેવું હોય, આ શેપમાં હોય, બરાબર? તો એનો શેપ બી એ રીતનો હોય છે, એટલે એને કહેવાય છે પાઇન અને એપલ. તો એ બહુ જ્યુસી ફ્રૂટ હોય છે. એ બહારથી જે ઓરેન્જ અને ગ્રીન જેવું દેખાય છે, તેનો અંદરનો કલર યલો કલરનો હોય છે, અને એનું જ્યુસ બી બહુ ટેસ્ટી લાગે છે. પાઇનેપલમાંથી પાઇનેપલનો મુરબ્બો બને છે, પાઇનેપલની સ્વીટ બને છે, પાઇનેપલનો જ્યુસ બને છે, એમ ડિફરન્ટ ડિફરન્ટ વેરાઇટીઝ પણ બને છે, બરાબર? પછી આવે છે, વાવ, ગ્રીન ગ્રીન યમી યમી, ઘણા બધા નાના નાના ચિલ્ડ્રન્સની આ તો બહુ જ ફેવરેટ છે, ગ્રેપ્સ. GREPES, ગ્રેપ્સ. ગ્રેપ્સથી આપણે ગુજરાતીમાં કહીએ છીએ દ્રાક્ષ. શું કહીએ છીએ? દ્રાક્ષ. હા, ઘણા ક્યુટ બેબીઝ હોય ને તો એને દ્રાક્ષ કહે, દ્રાક્ષ. બટ ઇટ્સ નોટ અ દ્રાક્ષ, ઇટ્સ અ દ્રાક્ષ. દ્રાક્ષ, બરાબર? અને દ્રાક્ષ કહેવાય. તો દ્રાક્ષમાંથી પણ આપણને વિટામિન સી ખૂબ જ મળે છે. દ્રાક્ષ જે છે આપણી સ્કિન માટે ઇમ્પોર્ટન્ટ છે, હેર માટે ઇમ્પોર્ટન્ટ છે, આઈઝ માટે ઇમ્પોર્ટન્ટ છે, એને બોન માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ હા, દ્રાક્ષને બહુ ન ખવાય. બહુ ખાવો ને તો શરદી જલ્દી થઈ જાય, ગળામાં દુખવા માટે. કેમ? તો કે ગળી બહુ જ હોય, એની અંદર સ્વીટ બહુ હોય એટલે. પણ હા, તમે એનો જ્યુસ પીશો તો તમને કોઈ જ નુકસાન નહીં થાય, બરાબર? તો આ છે આપણી દ્રાક્ષ.
ચલો નેક્સ્ટ જોઈએ બીજું શું છે આપણી પાસે. ઓ ઓરેન્જ, ઓરેન્જ, આઈ લવ ઓરેન્જ. ઓરેન્જ મીન્સ નારંગી. યસ, મસ્ત મસ્ત ઓરેન્જ કલર, એટલે કેસરી કલરની હોય, અંદરથી રસીલી હોય, મેલ્ટેડ હોય. અરે વાહ, અને એનો તો તમે એની બરફી બનાવો ઓરેન્જ ફ્લેવરની, યમી. પછી એનો તમે આઈસ્ક્રીમ બી ખાઈ શકો, ઓરેન્જ ફ્લેવરનો આઈસ્ક્રીમ બી મસ્ત લાગે. ઓરેન્જ તો એટલું બધું યુઝફુલ હોય છે કે એની જે ઉપરની જે છાલ હોય છે ને, એની ઉપરની છાલ પણ ઘણી બધી સ્વીટ્સની અંદર યુઝ થાય છે, સ્કિન પ્રોડક્ટ માટે યુઝ થાય છે, હેર પ્રોડક્ટ માટે યુઝ થાય છે. સો ઓરેન્જ એટલે કે નારંગી, નારંગી ફૂલ ઓફ વિટામિન સી. તમે એની ખટ્ટી હોય, મીઠી હોય, એવી ખાવાની મજા પડી જાય ને. સો નારંગી ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી છે. અને હા, અત્યારનો જે એટમોસ્ફિયર છે કે ભાઈ કોરોના છે, તો એની અંદર તમારે વિટામિન સી લેવું બહુ જરૂરી છે, તો તમે એની અંદર નારંગી પણ ફૂલ પ્રમાણમાં ખાઈ શકો છો. એ તમારા બોડીને બિલકુલ નુકસાન નથી કરતી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી આપતી. અને નાના છોકરાઓને તો ઓરેન્જ જ્યુસ પણ બહુ જ ભાવે, ઓરેન્જની પેપ્સી પણ મળે. હા, તો ઓરેન્જ ઇઝ અ વેરી વેરી ટેસ્ટી ફ્રૂટ એન્ડ વેરી ઓલ્સો યુઝફુલ. હા, નાઉ નેક્સ્ટ, ઓ કસ્ટર્ડ એપલ. ઓ એપલ, હમને પહેલે દેખા એપલ, ઉસકી નીચે દેખા પાઇન એપલ, ઉસકી નીચે દેખા કસ્ટર્ડ એપલ. વાહ ભાઈ વાહ, એપલ કે તો તીન તીન ટાઈપ્સ હૈ ના. પહેલા તો સિમ્પલ એપલ જો રેડ કલર કા હોતા હૈ, અંદર સે વ્હાઇટ હોતા હૈ, રાઈટ. ફિર ઉસકે બાદ આયા પાઇન એપલ, ઉસકે બાદ આયા કસ્ટર્ડ એપલ. ઓકે, યુ નો વન થિંગ, કસ્ટર્ડ એપલ ઇઝ માય મોસ્ટ ફેવરેટ ફ્રૂટ. મુજે બહોત અચ્છા લગતા હૈ કસ્ટર્ડ એપલ. ને કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ. ઓકે, એ તમે બધાને એમ થતું હશે કે આનું નામ સીતાફળ કેમ પડ્યું, હે ને, તમને બધાને એવું થતું હશે ને. ઓકે, તો હું તમને રામાયણનો એક પ્રસંગ કહું છું. રામાયણની અંદર, હમણાં આપણે લોકડાઉનમાં રામાયણ જોયું ને, બધાને ખબર હશે કે રામ ભગવાન છે, સીતા છે, બધાના ઘરમાં રામાયણ જોયું હશે. તો બધાએ રામ ભગવાનને જોયા, સીતા માતાને જોયા. પછી તમને બધાને ખબર છે ને, રામ ભગવાન વનમાં જાય છે, હે ને, વનમાં જતા રહે છે. તો સીતા માતા એમના માટે ફ્રૂટ્સ તોડીને આવે, પાણી ભરીને લાવે, ને પછી એ લોકો ફ્રૂટ્સ ખાય, બરાબર. તો ત્યારે આવું પીઝા, પાસ્તા, બર્ગર એવું નહોતું બેટા. તો એ સમયે એ લોકો ફ્રૂટ્સ વધારે ખાતા હતા, ફ્રૂટ્સ વધારે ખાતા હતા ને. તો ફ્રૂટ્સની અંદર એ લોકો, રામ ભગવાનને આ ફળ બહુ જ ભાવતું હતું, બહુ જ એટલે બહુ જ ભાવે. તો જ્યારે પણ રામ ભગવાનને બહુ ખુશ હોય ને, ત્યારે આ ફળ ખાય. તો એક વખત સીતા માતાએ એમને પૂછ્યું કે તમે આ ફળ તમે કેમ ખાઓ છો. તો એમને શું જવાબ આપ્યો કે આ ફળની અંદર તમે જેવું મીઠું મીઠું બોલો છો, એવી મીઠાશ છે, અને એટલે મને આ ફળ બહુ જ ગમે છે. એટલે તો એ ફળનું નામ, ત્યારથી પછી રામ ભગવાને કીધું કે આ ફળ મને તમારા જેવું મીઠું લાગે છે, એટલે આનું નામ સીતાફળ છે. તો સીતા માતાએ કીધું સીતાફળ કેમ, તો કે તમે જેવા સુંદર છો, મીઠા છો, એવી રીતનું આ ફળ પણ મીઠું છે. એટલે મીઠું મીન્સ સ્વીટ છે, ગળ્યું છે, એટલે મને આ ફળ ખાવાની ખૂબ મજા આવે છે. એટલે મેં એનું નામ છે ને સીતાફળ પાડ્યું છે. અને ત્યારથી જ આ ફળને બધા સીતાફળ કહે છે, બરાબર. તો સીતાફળમાંથી તમે એની સ્વીટ્સ બનાવી શકો છો, એનો આઈસ્ક્રીમ ખાઈ જોજો. એટલો ટેસ્ટી આઈસ્ક્રીમ છે સીતાફળનો, તો વાવ મજા આવે. એની બાસુંદી પણ બને છે. તો સીતાફળ પણ ખૂબ જ ઉપયોગી છે. અને હા, જ્યારે તમે સીતાફળ લાવો ને, અને એના જે બ્લેક કલરના સીડ્સ, એટલે કે એના જે બીજ હોય છે, એ ગમે ત્યાં થ્રો ન કરતા તમારા ઘરની આસપાસ જમીનમાં પણ તમે છૂટા છૂટા નાખશો ને, અને જ્યારે મોન્સૂન આવશે તો એનું પ્લાન્ટ પણ ગ્રો થશે. જો તમે એની કેર કરશો તો એક બિગ ટ્રી પણ બની શકે છે. સેમ એવું તમે નારંગીના ઝાડમાં પણ કરી શકો છો. પછી સફરજન તો અહીં ના ઉગી શકે, કારણ કે એને ઠંડુ એટમોસ્ફિયર જોઈએ.
પછી હા દ્રાક્ષ છે તો દ્રાક્ષનો વેલો હોય છે, બરાબર, દ્રાક્ષ વેલો હોય છે. અને જેમ મેં પાઇનેપલ તમને કહ્યું, પાઇનેપલનો આ જે ભાગ છે, બરાબર, આટલો ભાગ તમે કટ કરો, આટલો ભાગ, આટલો ભાગ તો આપણે બધા કટ કરી દેતા હોઈએ છે. આટલો ભાગ તમે કાપી અને જમીનની અંદર તમે એને રાખો, મતલબ આ જે નીચેનો ભાગ છે આ ભાગને તમારે જમીનની ઉપર રાખવાનો અને આ ભાગને ઉપર રાખવાનો, બરાબર. તો તમે જોશો કે થોડાક ટાઈમમાં તમે એને સરસ પાણી આપશો, તો સરસ તમે એને ખાતર, એટલે કે જમીનની અંદર છાંટવાનું ખાતર હોય છે, જંતુનાશક દવાઓ એ બધું નાખશો, તો તમારા ઘરે પણ પાઇનેપલ ઉગી શકે છે, બરાબર. તો તમારે એ બી એક વખત ટ્રાય કરવો જોઈએ, જેના ઘરની આસપાસ છૂટી જમીન છે, માટી છે, માટી, જમીન મીન્સ માટી, પાકરોડમાં નહીં થાય પણ જ્યાં આગળ માટી છે, કાળી માટી, ચીકણી માટી, એ રીતની જ્યાં જગ્યા હોય ત્યાં તમે આ ગ્રો કરશો તો ડેફિનેટલી થશે. કારણ કે મારા ખુદના ઘરે થયું હતું, મેં બી પ્રયત્ન કર્યો હતો, બરાબર સ્ટુડન્ટ્સ. તો તમે એ રીતના એને ગ્રો કરી શકો છો. પછી આ છે દાડમ, વા ભાઈ વા, દાડમ, પોમેગ્રેનેટ, પોમેગ્રેનેટ મીન્સ દાડમ, બરાબર, પોમેગ્રેનેટ મીન્સ દાડમ. તો પોમેગ્રેનેટની અંદર દાણા, સોરી, દાડમની અંદર દાણા બહુ જ હોય છે. તમે એક વખત દાડમને ફોલીને તમે એના દાણા ગણશો ને તો ખરેખર અસંખ્ય કહીએ ને એ રીતના બી છે. ઘણી વખત જે મોટું દાડમ આવે, એકદમ મોટી સાઈઝનું, એ દાડમ તમે લો અને એના દાણા જોશો તો તમને મોટા મોટા દાણા જોવા મળશે. અને એના દાણા પણ એકદમ સ્વીટ હોય છે, સ્વીટ એટલે એકદમ સરસ હોય છે, ખાવામાં પણ સરસ હોય છે. અને એ તમારી અંદર શું કહેવાય, વિટામિન એની ઉણપને દૂર કરે છે. એ જેવું લાલ છે એવું આપણું શરીરનું જે લોહી છે એને પણ એકદમ લાલ કરે છે, બરાબર. અને એની અંદરના જે દાણા હોય છે, દાણાની અંદર દાણો, જે કડક દાણો હોય છે, એ દાણા લઈને તમે છૂટા છૂટા બધી જગ્યાએ નાખશો તો એમાંથી પણ દાડમનું ઝાડ ઉગે છે. ઝાડ ઇન ધ સેન્સ કે એનું શ્રબ્સ ટાઈપનું, એ બહુ મોટું પણ ના થાય, બહુ નાનું પણ ના હોય, પણ એકદમ થીક અને સ્ટ્રોંગ હોય છે, બરાબર. તો દાડમ નો રસ બને છે. દાડમની તો સ્વીટ તો આઈ ડોન્ટ નો, મેં ખાધી નથી, પણ દાડમ કસ્ટર્ડ મિલ્ક બનાવીએ એમાં પણ યુઝ થાય છે. દાડમ બહુ સરસ ફ્રૂટ છે, બધા જ બાળકોએ ખાવું જોઈએ અને એનો રસ પણ પીવો જોઈએ. પછી આવ્યો, ઘણા બધા સ્ટુડન્ટનું ફેવરેટ ફ્રૂટ આવ્યું હે ને, તો આ છે બનાના. બનાના મીન્સ કેળું, હે ને. હવે કેળું એક એવું ફ્રૂટ છે કે એમાં કોઈ સીડ્સ જ નથી હોતા, હે ને, એમાં કોઈ સીડ્સ જ નથી હોતા. અગર સીડલેસ ફ્રૂટ કહેવામાં આવે તો બનાના કહેવાય, અને વન સીડ ફ્રૂટ કહેવામાં આવે તો વન સીડવાળું ફ્રૂટ કયું કહેવાય? સોચો સોચો. યસ, મેંગો. મેંગો ઇઝ ધ વન સીડ ફ્રૂટ. એન્ડ સીડલેસ ફ્રૂટની અંદર બનાના, બનાના એક એવું છે કે જેમાં કોઈ સીડ્સ નથી હોતા, સીડલેસ ફ્રૂટ કહેવાય છે, બરાબર. અને બનાના એક એવું ફ્રૂટ છે કે એના રૂટ્સથી લઈને એની છાલ સુધી બધું જ ઉપયોગી છે. ઇન ધ સેન્સ કે એના રૂટ્સ બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એનો સ્ટેમ એટલે કે એનું થડ બી ઇમ્પોર્ટન્ટ છે, એના થડની છાલ પણ ઇમ્પોર્ટન્ટ છે, એના પાંદડા પણ ઇમ્પોર્ટન્ટ છે. ને ફ્રૂટ્સ તો ઇમ્પોર્ટન્ટ છે જ, ફ્રૂટ અને બનાનાની ઉપરની જે છાલ છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો બનાના એક એવું ફ્રૂટ છે કે એના રૂટ એટલે કે એના કંદમૂળથી લઈને એની છાલ સુધી દરેકે દરેક વસ્તુનો ઉપયોગ થાય છે, બરાબર બાળકો. ચલો તો આપણે જોઈએ નેક્સ્ટ. યસ, મોસંબી, ગ્રેપ ફ્રૂટ. ગ્રેપ ફ્રૂટ યાની કે મોસંબી. મોસંબી એટલે કે ઓરેન્જ જેવું જ હોય, નારંગી જેવું જ હોય, પણ નારંગી પૂરેપૂરી કેસરી કલરની હોય. અને મોસંબી છે એ પીળાશ પડતી હોય, ગ્રીનિશ હોય, યલોઇશ હોય, ગ્રીનિશ હોય, અને એની જે ઉપરની જે સ્કિન છે, એની જે છાલ છે એ થીક હોય, જ્યારે નારંગીની જે છાલ છે એકદમ પાતળી હોય. અને બંનેની સુગંધ બહુ જ ડિફરન્ટ હોય, બંનેનામાંથી જ્યુસ બની શકે છે, બરાબર. પછી આવે છે ચેરી. યસ, ધીસ ઇઝ અ ચેરી. ચેરી રેડ કલરનું એકદમ સ્મોલ ફ્રૂટ આવે છે, એની અંદર એક જ બીજ હોય. યસ, આમ આની અંદર પણ
एक ज बीज होय बराबर। अने चेरीमांथी भी चेरीनो हलवो बहु सरस बने छे। चेरी स्वीट होय छे अने चेरी अमुक सीजन में जोवा मळे छे। लाइक तमे उनाळो शुरू थवानी सीजन होय बराबर, लाइक मार्च एप्रिल, तो मार्च एप्रिल मार्च पती जाए अने एप्रिल शुरुआत थाय, अपनी एक्जाम आवानी होय ए समय तमने चेरी खूब ज जोवा मळशे। चेरी ए समय जोवा मळे छे ज्यारे आपणने कस्टर्ड एप्पल छे ए विंटर में जोवा मळे छे। विंटर नी शुरुआत यानी कि जान्युआरी महीनो होय त्यारे तमने कस्टर्ड एप्पल खूब जोवा मळशे। पछी ग्रेप्स, तो ग्रेप्स तमने एप्रिल महीनानी अंदर खूब जोवा मळशे। एप्पल, बनाना, ए बधुं अने ऑरेंज एटले के सफरजन, केळा, नारंगी, मौसमी, ए तो बधा ज सीजन में मळे छे। पण अमुक फ्रूट एवा छे कि अमुक ज सीजन में मळे छे बराबर। ત્યારબાદ આવે છે કોકોનટ, કોકોનટ મીન્સ નારિયેલ બરાબર, કોકોનટ મીન્સ નારિયેલ, નારિયેલ પણ ખૂબ જ ઉપયોગી છે। એની અંદર જે વ્હાઈટ કલરનો બેઝ છે, નારિયેલની એક ખાસિયત એવી કે બહારથી એકદમ થીક હોય છે, કડક હોય છે બરાબર, અને એની અંદર એકદમ સોફ્ટ સોફ્ટ હોય છે ફ્રૂટ એનું, અને એનથી બી સરસ વસ્તુ કે એની અંદરથી એકદમ મીઠું મીઠું પાણી પણ નીકળે છે બરાબર। તો નારિયેલ મોસ્ટલી આપણે પૂજામાં યુઝ કરીએ છીએ। આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે આપણે પૂજામાં નારિયેલ વગર પૂજા આપણી ક્યારેય પૂરી થતી નથી બરાબર। તો નારિયેળ આપણા માટે એક શુભ ફળ કહેવાય છે, એટલે જ એનું નામ શ્રીફળ પણ કહેવાય છે। શુભ ફળ એટલે સારા પ્રસંગોમાં વપરાતું એક ફળ, એટલે શ્રીફળ બરાબર। એટલે નારિયેળનું બીજું નામ શ્રીફળ પણ છે બરાબર, અને એની બરફી બને છે, એના છીણનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓમાં થાય છે બરાબર। પછી છે સ્ટ્રોબેરી, વાવ, સ્ટ્રોબેરી એક એવું ફ્રૂટ છે કે જે ઠંડા પ્રદેશોમાં થાય છે। સ્ટ્રોબેરી ઠંડા પ્રદેશોમાં થાય છે અને નાના બાળકોને સ્ટ્રોબેરી ક્રશ, સ્ટ્રોબેરી આઈસક્રીમ, પછી સ્ટ્રોબેરી કેક, એ બધું બહુ જ ભાવે, કારણ કે એનો કલર રેડ હોય અને એનો ટેસ્ટ બી બહુ જ સરસ હોય છે બરાબર। એટલે સ્ટ્રોબેરીની ગુજરાતીમાં પણ સ્ટ્રોબેરી જ કહેવાય છે। હવે છે નાસપતિ, નાસપતિ યાની કે પિયર, પિયર જેને આપણે ગુજરાતીમાં જમરૂખ કહી શકીએ યા બબુ પોચા કહી શકીએ, એવું જુદું જુદું એને બધે અલગ એરિયા વાઇઝ અલગ અલગ એના નામ પણ છે બરાબર। આ ખાવામાં ખૂબ સોફ્ટ હોય છે બરાબર, સોફ્ટ હોય છે અને અંદરથી ખૂબ જ રસીલું હોય છે, મતલબ એનો જ્યુસ બી બહુ સરસ નીકળે છે, અને સોફ્ટ એટલે કે કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે છે। એટલે નાસપતિ ખૂબ જ સરસ અને ટેસ્ટી ફ્રૂટ કહેવામાં આવે છે। પછી આવે છે રાસબેરી, વાવ, રાસબેરી, રાસબેરી એક ટોમેટો જેટલી સાઇઝનું રેડ કલરનું ફ્રૂટ આવે છે અને એની અંદરથી સીડ નીકળે છે, એ સીડની અંદરથી સીડ નીકળે છે બરાબર, અને એની અંદર જે સીડ હોય છે એને કહેવાય છે બદામ, એ તમે તોડીને ખાઓ તમને સરસ લાગે છે। રાસબેરી એક ખાટું મીઠું ફ્રૂટ છે બરાબર। તો આ છે આપણા આજે ફળોની જાણકારી બરાબર, આજે આપણે આટલા ફળોની જાણકારી મેળવી। પહેલું છે સફરજન, બીજું છે મેલ્ટા, ત્રીજું છે કેરી, ચોથું છે અનાનસ, પાંચમું છે દ્રાક્ષ, છઠ્ઠું નારંગી, સાતમું સીતાફળ, આઠમું દાડમ, નવમું કેળા, દસમું મોસંબી, અગિયારમું ચેરી, બારમું નારિયેળ, નારિયેળ અને બીજું નામ શ્રીફળ, પછી તેરમું છે સ્ટ્રોબેરી, ચૌદમું નાસપતિ અને છેલ્લું રાસબેરી। આ આપણા ફ્રૂટ્સની માહિતી છે જે મેં આજે તમને બધાને આપી। હવે તમે બધાએ આ બધા ફળોના નામ મોઢે કરવાના છે બરાબર, જ્યારે આપણે એન્યુઅલ એક્ઝામ ઓરલ લેવાશે ત્યારે તમને આ એક્ઝામમાં પૂછાશે બરાબર। તો બધા ફળોના નામ તમારે બધા બાળકોએ મોઢે કરવાના છે ઓકે। તો ચલો આપણે મળીશું બીજા સેશનમાં, ખૂબ નવી સરસ સરસ જાણકારી સાથે, ખૂબ નવા એનર્જી સાથે, અને હસતા રમતા મળીશું। ત્યાં સુધી તમે બધા એન્જોય કરજો, મજા કરજો, હેવ અ નાઇસ ડે, એન્જોય યોર વીક, બાય બાય।